કોંગ્રેસની સરકારોએ દેશમાં જ્યાં જ્યાં પણ જે પણ સંસાધનો ઉભા કર્યા, જે પણ સંસ્થાઓ ઉભી કરી, જે પણ ઉપક્રમો ઉભા કર્યા, એ તમામને દેશની જનતાને સમર્પિત કર્યા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ દેશની જનતાને એના માલિક બનાવ્યા. આટલા વર્ષો સુધી દેશની જનતા એને સારી રીતે ઉપયોગ કરી શકે, કોઈ પણ રીતે એના માંથી નફાખોરીનો ધ્યેય રાખ્યા સિવાય સેવાની ભાવના સાથે આ સંસ્થાને સંસાધનો ઉભા કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસની સરકારે નર્મદા ડેમનું નામ સરદાર સરોવર યોજના આપવાની વાત હોય, સચિવાલયને સરદાર ભવન બનાવવાની વાત હોય, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીનું નામ આપવાનું હોય, મધ્ય ગુજરાતની સૌથી મોટી શૈક્ષણિક યુનિવર્સિટીને સરદાર પટેલનું નામ આપવાનું હોય, કે અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવાની વાત હોય, આ તમામ જાહેર સંસ્થાના સરદાર વલ્લભભાઈ પટેલના નામ આપી અને જે લોહપુરુષ સરદાર સાહેબ છે એમને સન્માન આપવાનું, એમના કાર્યોને બિરદાવવાનું કામ કર્યું હતું. જ્યારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે આપવાની વાત કરવામાં આવી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અત્યારે દેશની ગાદી પર બેઠા છે, ગુજરાતની ગાદી પર બેઠા છે, એ જાહેરમાં વિરોધ કરતા હતા, છેક દેશની પાર્લામેન્ટ સુધી એનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને જે લોકો ના વડવાઓ દ્વારા કોઈ આ રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રની આઝાદી માટે કે લોકહિત માટે યોગદાન નથી આપવામાં આવ્યું, એટલા જ કારણે હવે પોતાના રાજકીય એજન્ડાઓ માટે સરદાર સાહેબના નામનો ઉપયોગ કરે. પણ જે એમની પહેલા દિવસથી મનસા હતી કે આ એરપોર્ટનું નામ સરદાર સાહેબના નામ સાથે જોડાયેલું છે એને કઈ રીતે બદલીએ, અને એ મનસાના ભાગરૂપે ખાનગીકરણને પ્રોત્સાહન આપવા માટે અને પોતાના ઉદ્યોગપતિઓ મિત્રોને ફાયદો કરાવવાની મનસા સાથે આ એરપોર્ટોનું ખાનગીકરણ એમણે શરૂઆત કરી. અમદાવાદનું એરપોર્ટ નફો કરતું એરપોર્ટ છે અને એને ખાનગી કંપનીઓ અને અદાણી કંપનીને વહીવટ કરવા માટે આપ્યું. કયા કોન્ટ્રાક્ટથી આપ્યું, કેવી શરતોથી આપ્યું, એ નિરીક્ષકની ભવિષ્યની માલિકી કોની હશે એની કોઈ પણ જાતની આ દેશની કે રાજ્યની જનતાને ખુલાસો નથી કરવામાં આવ્યો. જે દિવસથી એમણે પ્રારંભિક રીતે કંપનીએ કબજો લીધો, તુરંત જ એમણે પ્રાઇવેટ સિક્યુરિટીથી માંડીને ટેક્સીના જે પ્રીપેડ ટેક્સી માટેના કે બાકીના જે ભાડા હતા, જે એન્ટ્રી ફીઝ હતી, એમાં અનેક ગણો વધારો કરીને નફો કરવાનું ને જનતાને લૂંટવાનું શરૂ કર્યું. અને હદ તો ત્યારે થાય કે ભાજપની જે સરદાર સાહેબનું નામ આ એરપોર્ટના થી જોડાયેલું છે એને મિટાવવાનો જે ષડયંત્ર હતું એના ભાગરૂપે આ કંપનીએ બહાર જે બોર્ડ લગાવ્યા કે દરેક જગ્યાએ હવે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને બદલે અદાણી એરપોર્ટ એવા બોર્ડ લગાવવાની શરૂઆત કરી. એનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસની સરકારોએ આ મિલકતો ઉભી કરી, આ દેશની જનતાને સમર્પિત કરી, આ દેશની જનતાને એનો સારી રીતે લાભ થઈ શકે એવી વ્યવસ્થા ઉભી કરી, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ખાનગીકરણના નામે પોતાના મૂડીપતિઓ ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે આ મિલકતોને એમને પધરાવી રહી છે. અને મિલકતો ખાનગી કંપનીને પધરાયા પછી એમાંથી સેવાને બદલે નફાખોરી થાય અને ખાનગી કંપનીઓ એને પોતાની માલિકીની મિલકત હોય એ રીતે વહીવટ કરે એવો જે શરૂઆત કરી છે એને અમે વખોડીએ છીએ. સરદાર સાહેબ સાથે જોડાયેલા આ એરપોર્ટના નામને બદલવાની કોઈ પણ હિલચાલ આ ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવશે તો કોંગ્રેસ એનો ઉગ્ર વિરોધ પણ કરશે અને એના માટેની લડાઈ પણ લડશે. અને અમે સરકારને કહેવા પણ માંગીએ છીએ કે ભલે તમે આ દેશની જનતાની મિલકત ખાનગી કંપનીઓને પધરાવીને તમારા ઉદ્યોગપતિ મિત્રોએ તમને જે ચૂંટણી લડવા પૈસા આપ્યા છે એનો બદલો આપવા માંગતા હોય, પણ સરદાર સાહેબના નામ મિટાવવાની કોઈ પણ તજવીજ થશે તેનો ઉગ્ર વિરોધ પણ થશે. અને અહીંયા જે
ટેક્સી કે બીજા સાધનોના એન્ટ્રી ફીના નામે જે વધારો થઈ રહ્યો છે, આવનારા સમયમાં જે બીજી સર્વિસીસના નામે વધારો કરવામાં આવશે કે રૂટ ચલાવવામાં આવશે, તો એનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. તો વિરોધ થઈ અમિતભાઈ, કારણ કે ટેક ઓવર થઈ કોઈ કરી લીધું છે, સામે પ્રેક્ટિસ પણ કરવાના છે અને કોઈ કરાર નથી થયા, પરંતુ કોંગ્રેસ પાર્ટી કઈ રીતે વિરોધાનો નોંધાવશે? કોઈ અહીંયા જેમ દેખાવો કરશે, કાર્યક્રમો કરશે કોંગ્રેસ પાર્ટી? જે રીતે એમણે શરૂઆતના તબક્કામાં આ તજવીજ કરી છે કે એન્ટ્રી ફી ને બીજી ફીસ વધારીને લોકોને જે તકલીફ છે, આ તકલીફના સમયે આર્થિક બોજો વધે એવો પ્રયત્ન થઈ રહ્યો છે, જે રીતે બોર્ડમાંથી સરદાર સાહેબનું નામ ગાયબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે ચોક્કસ એના માટે પહેલા લેખિતમાં વિરોધ કરીશું, જે વ્યવસ્થાઓ છે એના માધ્યમથી વિરોધ કરીશું, ને પછી જરૂર પડશે તો ત્યાં સ્થળ પર પણ વિરોધ થશે. લોકોને તકલીફ પડે અને પોતાના નફા માટેના નિર્ણયો લેવાની શરૂઆત કરી, એટલા માટે કોઈ સારી રીતે વહીવટ કરે, લોકોને વધારે સારી સેવા આપે, લોકોને સસ્તી ને સરળ સુવિધાઓ આપે, તો એમાં કોઈ વિરોધ હોય પણ ના શકે, પણ નફાખોરી કરવાની વાત આવે અને સરદાર સાહેબનું નામ મીટાવવાની વાત આવે તો ચોક્કસ એનો વિરોધ કરવો પડે. કોર્ટમાં કે એમાં જશો, કાયદાકીય કોઈ પ્રોસીજર જો એની જે પ્રક્રિયાઓ છે એના દ્વારા વિરોધ કરીશું ને આવનારા સમયમાં એ જે જે જરૂરિયાત પડશે આગળ વધીશું. અમિતભાઈ, બીટીપી ના પ્રમુખ છે, એમણે ટ્વીટ કરી